तो जो लास्ट पीरियड में आपने शुं जोयुं, तो पहला आपने विवेचक मेळव्यो जेनी किंमत छे बी स्क्वेर माइनस चार एसी, याद छे ने? आने आपने शब्दों में विवेचक कहीशुं, आने संज्ञा डी अथवा डेल्टा कही शकाय, बराबर? आपण कहेवाय, आपण कहेवाय अने फक्त विवेचक तो पण चाले। अने त्यार बाद आपणे बे सूत्र मेळव्या, आल्फा माइनस बी प्लस वर्गमूल में बी स्क्वेर माइनस चार एसी छेद में टू ए, अने बीटा माइनस बी माइनस वर्गमूल में बी स्क्वेर माइनस चार एसी छेद में टू ए, बराबर? आम आपणे बे सूत्र मेळव्या, अने पछी आ सूत्रनी रीते आपणे दाखलो गणता शीख्या। आम तो खरेखर कशुं ज नथी, जो खरेखर जोईए तो तमारी पासे जो ए बी अने सी नी किंमत होय तो तमे धारो ते शोधी शको छो, बराबर? पण हवे आपणे सौप्रथम विवेचक परथी आ बीज कहेवाय, तो बीजना स्वरूपनी चर्चा करीशुं। बीजना स्वरूपनी चर्चा करीशुं, केवी रीते करीशुं? तो जुओ, तो चलो बाळको, विवेचक परथी बीजनुं स्वरूप आपणे बी स्क्वेर माइनस चार एसी विवेचक कहेवाय। विवेचक शोध्या पछी बीजनुं स्वरूप केवुं छे ते फक्त विवेचक परथी जाणी शकाय। અહીં થોડા ગણિતના શબ્દોમાં તમને સમજવું અઘરું લાગતું હશે, પરંતુ હું તમને સરળ શબ્દોમાં કહું તો પેલા વિવેચક શોધી કાઢ્યો, બીજ નથી શોધ્યા, તો વિવેચકની કિંમત પરથી આપણે બીજની કિંમત નક્કી કરી શકીશું। કિંમત નક્કી નહીં કરી શકીએ, પણ કેવા સ્વરૂપનું આવશે તે નક્કી કરીશું। જેમ કે ગઈકાલે લાસ્ટ પીરિયડમાં આપણે દાખલો ગણ્યો હતો, તેમાં જોયું હતું, તો જોજો બી સ્ક્વેર માઇનસ ચાર એસી ઝીરો કરતા મોટા હતા, ઝીરો કરતા મોટા મતલબ કે ધન સંખ્યા હતી। जो विवेचक धन संख्या हो तो समीकरण ना बीज वास्तविक अने भिन्न हो। तमे याद करजो, एमा तमने बे बीज मळ्या था, ते बन्ने बीज भिन्न एटले के अलग अलग था, अने ते बीज वास्तविक संख्याओ हो। बीज वास्तविक मतलब वास्तविक संख्या हो, मतलब के संख्याओ मानु कोई पण स्वरूप हो, वर्गमूल मां पण हो, अपूर्णांक हो, कोई पण हो। જેમ સંખ્યાઓમાં તમે ભણ્યા છો ખબર છે ને, એન ઝેડ ક્યુ આર એમ અલગ અલગ સંખ્યાઓના સ્વરૂપ, એ જ રીતે જો બી સ્ક્વેર માઇનસ ચાર એસી બરાબર ઝીરો હોય, મતલબ કે વિવેચકની કિંમત જો શૂન્ય હોય, તો સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન હોય, એટલે વાસ્તવિક સંખ્યા તો હોય પરંતુ બંને બીજ કેવા હોય, સરખા, એક સરખા બીજ અહીંયા આપણને મળશે। એવી જ રીતે જો બી સ્ક્વેર માઇનસ ચાર એસી લેસ દેન ઝીરો હોય, એટલે કે શૂન્ય કરતા નાના હોય, મતલબ કે જો વિવેચક ઋણ હોય, બરાબર, તો સમીકરણના વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી। એટલે દાખલામાં પણ જો એવો કોઈ દાખલો આવે અને ત્યાં તમે બી સ્ક્વેર માઇનસ ચાર એસી એટલે કે વિવેચક શોધો અને વિવેચકની કિંમત જો ઋણ આવે તો પછી બીજ અસ્તિત્વ ધરાવતા નથી તેમ લખી કાઢવાનો, બરાબર? તો ચાલો ફરી એકવાર સૂત્રની રીતે આપણે બીજ શોધીને જોઈએ। તો ચાલો બાળકો, આ સમીકરણનો ઉકેલ આપણે સૂત્રની રીતે મેળવીશું। જોઈ શકો છો એ બરાબર ચાર, બી બરાબર ત્રણ અને સી બરાબર પાંચ, એક્સ વન નો સહગુણક એ, એક્સ નો સહગુણક બી અને અચળ પદ સી। હવે આપણે મેળવીશું વિવેચક બી સ્ક્વેર માઇનસ ચાર એ સી, ત્રણ નો વર્ગ માઇનસ સોરી હા ચાર ગુણ્યા એ ગુણ્યા સી, ત્રણ નો વર્ગ નવ, પાંચ ચોક વીસ, વીસ ચોક એસી, એસી માંથી નવ જાય તો માઇનસ ઇકોતેર। જુઓ બી સ્ક્વેર માઇનસ ચાર એસી ઋણ મળ્યું, અહી બી સ્ક્વેર માઇનસ ચાર એસી લેસ દેન ઝીરો માટે આપેલ સમીકરણના બીજ અસ્તિત્વ ધરાવતા નથી, એટલે કે
बी स्क्वेर माइनस चार एसी नी मदद थी एना बीज नु स्वरूप केवु हशे ते आपणे मेळव्युं। हवे तमने एम प्रश्न पण पूछाय, कोई समीकरण आपीने एम कीधुं होय के आ समीकरण ना बीज वास्तविक छे के नहीं ते जणावो। तो वास्तविक क्यारे होय? ज्यारे बी स्क्वेर माइनस चार एसी जीरो करता मोटा होय अथवा जीरो ने बराबर होय, बंने मां वास्तविक होय। एटले के जीरो थी मोटी धन संख्या आवे का तो जीरो आवे तो वास्तविक छे एम लखी काढवा। टूंक में आपणे शोधवानो फक्त विवेचक, फक्त विवेचक शोधो एवो पण दाखलो पूछाई शके। त्यारबाद एवुं पण पूछे आपेल समीकरणना बीज समान छे के नहीं ते जणावो, ते पण बी स्क्वेर माइनस चार एसी शोधवानुं। तेनी किंमत जो जीरो आवी जाए तो समान छे, नहींतर नथी। ख्याल आवी गयो? तो चलो फरी वार सूत्रनी रीते आ समीकरण ना बीज आपणे शोधीशुं। तो ए बी अने सी धारीए, ए बराबर त्रण, बी बराबर माइनस चार रूट त्रण, सी बराबर जीरो। एक्स नो सहगुणक बी, એટલે એક્સ ની સાથે ગુણાકારમાં જેટલું છે બધું જ બી, ખાસ યાદ રાખજો, બરાબર? તો આખો બી થશે, એટલે વર્ગમૂળમાં કોઈ સંખ્યા હોય તો ગભરાવાનું નહીં। એટલા માટે જ મેં દાખલો સ્પેશિયલ લીધો, સોરી, ઓકે। હવે આપણે વિવેચક શોધીશું, બી સ્ક્વેર માઇનસ ચાર એ સી, બી ની કિંમત છે માઇનસ ચાર રૂપ ત્રણ કૌંસ નો વર્ગ માઇનસ ચાર ગુણ્યા એ ગુણ્યા સી। માઇનસ ની બેકી ઘાત પ્લસ થઈ જશે, ચાર નો વર્ગ સોળ, રૂટ ત્રણ નો વર્ગ ત્રણ, માઇનસ ચાર તરી બાર ચોક અડતાલીસ, સોળ તરી અડતાલીસ માઇનસ અડતાલીસ બરાબર જીરો। તો બી સ્ક્વેર માઇનસ ચાર એસી જીરો મળ્યો। ચલો હમણાં સ્વરૂપની વાત કરીએ, તો બી સ્ક્વેર માઇનસ ચાર એસી જીરો હોય તો બીજનું સ્વરૂપ કેવું હોય? વાસ્તવિક અને સમાન, તો બંને બીજ જોઈએ આપણે સમાન મળશે। તો ચાલો બીજ જોઈએ, આલ્ફા માઇનસ બી પ્લસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ ચાર એસી છેદમાં ટુ એ, અને બીટા માઇનસ બી માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ ચાર એસી છેદમાં ટુ એ। માઇનસ બી ની કિંમત માઇનસ ચાર રૂટ ત્રણ, એટલે કૌંસમાં માઇનસ ચાર રૂટ ત્રણ, પ્લસ વર્ગમૂળમાં જીરો છેદમાં બે, એની કિંમત છે ત્રણ। એવી જ રીતે બીટા બરાબર માઇનસ માઇનસ ચાર રૂટ ત્રણ માઇનસ રૂટ જીરો છેદમાં બે ગુણ્યા ત્રણ। વેઇટ કોટને એડ કરી દઈએ, માઇનસ માઇનસ પ્લસ, ચાર રૂટ ત્રણ, જીરો નું રૂટ તો જીરો થઈ જશે, એટલે જીરો છેદમાં બે ગુણ્યા ત્રણ, બે દુ અને ત્રણ મતલબ રૂટ ત્રણ ગુણ્યા રૂટ ત્રણ, ઉડી ગયો જવાબ, વધ્યો બે ના છેદમાં રૂટ ત્રણ, એટલે આલ્ફાની કિંમત થઈ બે ના છેદમાં રૂટ ત્રણ। એવી જ રીતે બીજી બાજુ કિંમત લઈએ, માઇનસ માઇનસ પ્લસ, ચાર રૂટ ત્રણ માઇનસ જીરો એટલે જીરો, બે ગુણ્યા ત્રણ, બે દુ ચાર, રૂટ ત્રણ ગુણ્યા રૂટ ત્રણ, રૂટ ત્રણ રૂટ ત્રણ ઉડી ગયા, બે રૂટ ત્રણ, તો બીટાની કિંમત પણ થઈ બે રૂટ ત્રણ। તો તમે સ્પષ્ટ જોઈ શકો છો અહીંયા કે સમીકરણના બંને બીજ સમાન મળ્યા। ક્યારે સમાન મળ્યા? જ્યારે ડી ની કિંમત એટલે કે વિવેચકની કિંમત શૂન્ય હતી ત્યારે। તો વિવેચક શૂન્ય હોય તો સમીકરણના બીજ સમાન અને વાસ્તવિક હોય, એટલે સંખ્યા તો વાસ્તવિક હોઈ શકે। વાસ્તવિક એટલે શું? અપૂર્ણાંક પણ હોય, વર્ગમૂળ પણ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે। તો આ તમે જોયું સૂત્રની રીતે સમીકરણનો ઉકેલ મેળવવાની રીત। હવે આને થોડુંક વધારે ડીપમાં તમને સમજાવું છું કે જે વસ્તુ ખરેખર તમારા પાઠ્યપુસ્તકમાં નથી। જેમ સમીકરણના બીજના સ્વરૂપ આપણે જોયા, તો ડી જીરો કરતા મોટો હોય તો સમીકરણના બીજ વાસ્તવિક અને ભિન્ન હોય, જીરો હોય તો સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન હોય,
અને ડી જીરો કરતા નાનું હોય મતલબ કે ઋણ હોય તો બીજ અસ્તિત્વ ધરાવતા નથી. પરંતુ જો ડી મતલબ કે વિવેચક એટલે કે બી સ્ક્વેર માઇનસ ચાર એ સી સર દેખાતો નહીં કશું કોણ નથી દેખાતો હા બી સ્ક્વેર માઇનસ ચાર એ સી જો પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો સમીકરણના બીજ સમય આવે કેવા આવે સમય. હવે તમને ફરી વાર યાદ કરાવો કે વાસ્તવિક અને સમયમાં શું ફરક. તો સમયમાં બધી જ સંખ્યા આવે ખાલી આમ વર્ગમૂળ વાળી સંખ્યા ના હોય. એટલે જેમ હમણાં જવાબ આવે બે ના છેદમાં રૂટ ત્રણ તો આ વાસ્તવિક કહેવાય આ સમય ના કહેવાય. પરંતુ આમ લખો બે ના છેદમાં ત્રણ તો આ સંખ્યા વાસ્તવિક પણ કહેવાય અને સમય પણ કહેવાય. બરાબર. એટલે કે જ્યારે પણ ડી વિવેચક એટલે કે બી સ્ક્વેર માઇનસ ચાર એસી પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો સમીકરણના બીજ સમય મળે એટલે બીજમાં ક્યાંય પણ વર્ગમૂળ હોય નહીં. આ યાદ રાખજો. આ એક માર્કમાં આવી ખાલી જગ્યા આવી શકે છે. બરાબર. બીજું તમને ગ્રુપમાં મેં ગઈકાલે પેપર સ્ટાઇલ મોકલી જોજો અભ્યાસ કરજો અને મોડે કરવા ટ્રાય ના કરતા કે તો પછી હું તમને સમજાવીશ અને એના પેપરો જ્યારે તમારા લઈશ ત્યારે ઉપયોગમાં આવશે તમને ખ્યાલ આવશે. કે ઘણા બાળકો મેં ગઈકાલે જોયું પેપર સ્ટાઇલ મોડે કરવા બેસી ગયા હતા. ત્યારે મોડે કરવાની જરૂર નથી અને અત્યારે પેપરો પણ લખવાની જરૂર નથી. બરાબર. ચાલો બાળકો આ પ્રકારનો દાખલો તમારા પાઠ્યપુસ્તકમાં નથી પરંતુ આવી શકે છે. સમીકરણમાં વિવેચકની કિંમત આપેલ હોય તે પરથી સમીકરણમાં રહેલ અજ્ઞાત સંખ્યાની કિંમત શોધવાની રીત. એટલે કે તમને આવું સમીકરણ આપવામાં આવ્યું બે એક્સ સ્ક્વેર પ્લસ કે એક્સ પ્લસ ત્રણ બરાબર ઝીરો. એક સમીકરણ છે તો એ બરાબર બે, બી બરાબર કે અને સી બરાબર ત્રણ. બરાબર. હવે આ સમીકરણમાં એમ કીધું હોય કે વિવેચકની કિંમત કઈ પણ દસ છે શૂન્ય છે કઈ પણ ધારો કે દસ છે તો કે શોધો તો બી સ્ક્વેર માઇનસ ચાર એસી બરાબર દસ થઈ ગયું કિંમત. કે સ્ક્વેર માઇનસ ચાર ગુણ્યા એ બે સી ત્રણ બરાબર દસ. કે સ્ક્વેર ચાર દુ આઠ તરી ચોવીસ બરાબર દસ. ચોવીસ આ બાજુ થશે. કે સ્ક્વેર બરાબર દસ પ્લસ ચોવીસ. કે સ્ક્વેર બરાબર ચોત્રીસ માટે કે બરાબર રૂટ ચોત્રીસ. બરાબર. આ રીતનો દાખલો એક એક માર્કમાં આવી જાય કે ધારો કે વિવેચકની કિંમત આપેલી છે તો સમીકરણમાં રહેલ અજ્ઞાત સંખ્યાની કિંમત શોધો. તો આ રીતે આપણે શોધી શકીએ છીએ અજ્ઞાત સંખ્યા કે હતી કે ની કિંમત મળી રૂટ ચોત્રીસ. બરાબર. તો આ દાખલાના જેવો જ બીજી એક રીત હવે તમને એમ કે સમીકરણના બીજ સમાન હોય તો સમીકરણમાં રહેલ અજ્ઞાત સંખ્યાની કિંમત શોધો. બરાબર. તો બરાબર યાદ રાખજો કે અહીં તમને કહ્યું છે કે સમીકરણના બીજ સમાન હોય. સમીકરણના બીજ સમાન હોય એટલે તમારો વિવેચક શૂન્ય હોય. શું હોય? શૂન્ય. મતલબ કે બી સ્ક્વેર માઇનસ ચાર એસી બરાબર શું લેવાનું? ઝીરો. બરાબર. યાદ રાખવાનું. બરાબર. બી સ્ક્વેર માઇનસ ચાર એસી બરાબર આપણે ઝીરો લઈશું અને દાખલો ગણીશું. તો આમ તો એ જ થયું. આગળના દાખલામાં વિવેચકની કિંમત દસ હતી, અહીંયા વિવેચકની કિંમત શું લેવાની? ઝીરો. બીજો કોઈ ફરક નથી.
तो आनी रकम केवी रीते आपी होय ए जोईए अने आ रीत मोस्ट इम्पोर्टेंट रीत छे ध्यानमां राखजो बराबर चलो आ समीकरण ना बीज समान होय तो के शोधो तो सौ प्रथम आपणे कंसनी बहारनी संख्या नो गुणाकार कंसनी अंदरनी संख्या साथे करीश अहीं समीकरण सीधे सीधू प्रमाणित स्वरूपमां ज होय एवुं जरूरी नथी आगळ जे मैं दाखलो गण्यो एमां प्रमाणित स्वरूपमां ज हतो सीधो दाखलो थई गयो पण जो समीकरण प्रमाणित स्वरूपमां न होय तो ते समीकरण पहेला प्रमाणित स्वरूपमां फेरवो तो केवी रीते जुओ गुणाकार के एक्स स्क्वेर माइनस टू के एक्स प्लस छ बराबर जीरो ओके हवे ए बी सीधा लिए ए बराबर एक्स स्क्वेर नो सगुणक के एक्स नो सगुणक बी माइनस टू के अने सी अचर पद छ हवे आ रीते लखवानुं समीकरण ना बीज समान छे माटे बी स्क्वेर माइनस चार एसी बराबर जीरो हवे किंमत मूकीशु बी माइनस टू के कौंस नो वर्ग माइनस चार एनी किंमत के सी नी किंमत छ बराबर जीरो माइनस नी बेकी घात प्लस बे नो वर्ग थशे चार के स्क्वेर माइनस छ चौक चौबीस के बराबर जीरो कॉमन काट लेशु चार के कॉमन अंदर वध्यो के माइनस छ बराबर जीरो आ एक कौंस ज कहेवाय एटले बंने कौंस बराबर जीरो आपणे लखीए छीए रीते चार के बराबर जीरो अथवा के माइनस छ बराबर जीरो चार छेदमां जशे एटले के बराबर जीरो भाग्या चार जीरो छ बाजू जैसे के बराबर माइनस है तो प्लस छ ओके तो के नी किंमत का तो जीरो मळशे का तो छ मळशे तो ज्यारे पण समीकरण ना बीज समान होय तो बी स्क्वेर माइनस चार एसी बराबर जीरो लेवानो त्यारबाद किंमत मुकवानी तमे जवाब मेळवी शकशो ओके तो अहीं आपणुं चेप्टर चार समाप्त थाय छे જે વ્યવહારિક કોયડા એટલે કે કૂટ પ્રશ્નો બાકી રહ્યા એ આપણે શાંતિથી પાછળ અલગથી ભણીશું અત્યારે નહીં ભણીએ હવે આપણે આવતા પીરિયડથી પ્રકરણ સાત